ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા અતિવૃષ્ટિથી કૃષિ પાકને નુકસાન થતા વળતર માટેના અરજી ફોર્મમાં રાજ્ય સરકાર ખેડૂતોના કાંડા કાપી લેતી હોવાનો આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અતિવૃષ્ટિથી કૃષિ પાકને નુકસાન થતા વળતર માટેની અરજી ફોર્મમાં રાજ્ય સરકારના ખેડૂતોના કાંડા કાપી લે છે, જેમાં ખેડૂતોને ખરેખર નુકસાન થયેલ હોય તો તે પ્રમાણે નહીં પરંતુ સરકારના પ્રવર્તમાન નિયમ મુજબનું જ વળતર આપવા અને ખેડૂતોએ તે અંગે કંઈ રાવ ફરિયાદ કરવાનો હક જ ન રહે તેવી રીતનું કબૂલાતનામું કરવાનું સરકાર આ અરજી ફોર્મમાં ખેડૂતોની બંધનકર્તા બને તેવી જોગવાઈઓ કરે છે અને ખેડૂત આ અંગે સરકારે નક્કી કરેલા ધોરણ ઉપરાંત વધારાની રકમ માટે ખેડૂત હક દાવો નહીં કરી શકે તેવી જોગવાઈ કરી છે. તે ખરેખર ખેડૂતોને અન્યાય કરતા છે અને તેમના હક્કો છીનવી લેવા તે બરાબર નથી તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકાર પાસે કુદરતી આપત્તિ રાહત ફંડ રૂપિયા 2,300 કરોડ રૂપિયા પડ્યું છે. જો કદાચ અતિવૃષ્ટિ થાય અને પાકને નુકસાન થાય તો એમાંથી આપવાની જોગવાઈ છે. આમ છતાં આ સરકાર આપતી નથી. અમે 7 તારીખે આની જાહેરાત કરી તો અત્યારે હું એક ફોર્મ કાઢ્યું છે કે જે કોઈને મળે જ નહીં. પહેલી શરત એવી લગાવી છે કે 50% કરતાં વધારે જો નુકસાન થયું હોય તો જ તેને આપવું. ઉપરાંત તલાટીનો દાખલો લેવાનો છે, સરપંચનો દાખલો લેવાનો છે, તલાટી સ્થળ તપાસ કરવાનો છે અને એમાં પણ એક કબૂલાતનામું લખાયું છે. એ કબૂલાતનામાની અંદર કે ભાઈ સરકાર જે નિર્ણય કરશે એને હું સ્વીકારી લઈશ, એની સામે આગળ હું કોઈ કાર્યવાહી કરીશ નહીં કે હું કોઈ પણ જાતની રજૂઆત પણ કરીશ નહીં. એટલે કે સરકાર માનો કે ગમે એટલું નુકસાન થયું હોય અને સરકાર એમ કહે કે 50% કરતાં નીચે છે તો એટલે એને કંઈ મળે જ નહીં. એટલે ફોર્મ જ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એને કોઈને કંઈ પ્રાપ્ત થાય નહીં. આ ઉપરાંત પાક વીમા અંગે અત્યારે કોંગ્રેસ પણ આમાં શરત એવી છે કે 50% કેન્દ્ર સરકાર આપવાના જ, 50% રાજ્ય સરકાર આપવાના જ, ઇન્સ્યોરન્સ કંપનીએ પાક વીમાના નાણાં ચૂકવવાના જ. કોંગ્રેસ પણ પાક વીમા માટે આંદોલન કરે છે અને ભાજપ પણ પાક વીમા માટે આંદોલન કરે છે. તો જવાબદારી કોની છે? ગુજરાત પરિવર્તન પાર્ટીએ એટલે ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલ કરી છે, રીટ કરી છે અને રીટની અંદર આ 3 જણ પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વીમા કંપની પાસે જવાબ માંગ્યો છે. પરંતુ આ 3માંથી કોઈ જવાબ મૂકતું નથી. ખેડૂતોને રખડાવવાનું કામ આ ગુજરાતની અંદર ભાજપ સરકાર કરી રહી છે. ગુજરાત પરિવર્તન પાર્ટી આ બંને પ્રશ્ને આંદોલન કરવા જઈ રહી છે અને ટૂંક સમયમાં એ આંદોલન શરૂ થશે.